ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે અને તેમાં પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે। અમદાવાદના સોલાગામ વિસ્તારમાં પણ કંઈક આવું જ નજારું સામે આવ્યું કે જ્યાં ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા જાહેર માર્ગો બેટમાં ફેરવાઈ ગયા અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। અમારા સંવાદદાતા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે મિહિર સોને। મિહિર શ્યામલ, આપ ઉપસ્થિત છો અત્યારે, આસપાસ શું વરસાદની તસવીર અત્યારે સામે આવી રહી છે? વિધિ, બપોર બાદ જ્યારે વરસાદ અત્યારે મન મૂકીને વરસી રહ્યો છે, અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ શ્યામલ ચાર રસ્તાના દ્રશ્યો છે કે ભારે પવન સાથે અત્યારે હાલ ધોધમાર વરસાદ છે કે જે વરસી રહ્યો છે। હાલ સતત લગભગ 10 થી 15 મિનિટથી જે વરસાદની ગતિ છે કે આ જ સ્પીડે જોવા મળી રહ્યો છે। બપોરથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યારે સૌથી વધુ વરસાદ છે કે જે નોંધાયો છે અને આ સિઝનનો વિધિ 120 જે કહી શકાય કે જે વરસાદ છે કે જે નોંધાયો છે। અત્યારના આ દ્રશ્યો છે કે જે વરસાદ છે કે ધોધમાર વરસી રહ્યો છે અત્યારે। હાલ કહી શકાય કે અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં આ જ રીતના વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ છે કે જે વરસી રહ્યો છે। પવનની ગતિ વધારે હોવાના કારણે વરસાદ પણ જે ફંટાઈ રહ્યો છે અને આ જ રીતના દ્રશ્યો છે કે અત્યારે હાલ શ્યામલ ચાર રસ્તાના કે જ્યારે વરસાદ આવતાની સાથે જ જ્યારે સામાન્ય ટ્રાફિકની સમસ્યા હોય છે તે પણ સર્જાતી હોય છે અને અત્યારે પણ આ સ્થિતિ છે કે જે ચાર રસ્તા ઉપર જોવા મળી રહી છે। વિધિ, હવામાન વિભાગે પણ આગામી 24 કલાક સુધી મધ્યથી ભારે વરસાદ છે કે જે આગાહી કરી છે અને 24 કલાક બાદ પછી વરસાદનું જે જોર છે તે ઘટી જશે। અત્યારે હાલ જે લો પ્રેશર જયપુર રાજસ્થાન તરફ જ્યારે જોવા મળી છે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે કે ત્યાં આગળ પણ આ જ રીતના મધ્યથી ભારે વરસાદની આગાહી જે છે હવામાન વિભાગે કરી છે। અત્યારે હાલ લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાના કારણે અત્યારે હાલ 24 કલાક સુધી આ જ રીતનો વરસાદ છે કે વરસી શકે છે। વિધિ, અત્યારે તો હાલ ભારે પવન સાથે વરસાદ છે કે જે વરસી રહ્યો છે। બિલકુલ મિહિર, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો, ભારે પવન સાથે વરસાદ અત્યારે વિસ્તારમાં નોંધાઈ રહ્યો છે। હજુ એક દિવસ ભારે વરસાદ રહેશે અને ત્યારબાદ વરસાદનું જોર ઘટશે તેવું હવામાન વિભાગ કહી રહ્યું છે। ત્યારે આપની આસપાસ જે લોકો હશે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કર્યા છે કે તેઓ શું કહી રહ્યા છે અત્યારે। અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરીએ છીએ અને તમામની વચ્ચે આપણે સતત વરસાદી તસવીરો પણ બતાવી રહ્યા છીએ કે જે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે અત્યારે વરસાદ ફરી એક વખત અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લી 2 કલાકથી સતત ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં પડ્યો હતો અને ફરી એક વખત હવે વરસાદની શરૂઆત અત્યારે થઈ છે। ઉલ્લેખનીય છે કે તેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર હજુ એક દિવસ વરસાદનું જોર રહેશે, ત્યારબાદ વરસાદમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે। જ્યારે વરસાદ એ શરૂ કર્યું છે ત્યારે અત્યારે હાલ પણ ભારે પવન સાથે વરસાદ છે કે અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે। સતત આ જ સ્પીડે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ છે કે જે વરસી રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ છે કે જે વરસી રહ્યો છે। અત્યારે હાલ જે નીચાણવાળા વિસ્તારોમાં છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે પણ જોવા મળી રહ્યો છે। સાથે જ જે મીઠાગઢી અંડરબ્રિજ છે તે પણ બંધ કરવાની ફરજ છે તે પડી છે। અત્યારે હાલ અમદાવાદ શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં છે કે ત્યાં સતત ધોધમાર વરસાદ છે કે જે વરસી રહ્યો છે। બપોર બાદ જ્યારે વરસાદે ફરી એક વખત બેટિંગ શરૂ કરી હતી ત્યારે થોડોક સમય વિરામ લીધો હતો, પરંતુ અત્યારે હાલ એકાએક અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે કે તે નોંધાયો છે। અને વિધિ, આ દ્રશ્યો છે કે અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તાના કે જ્યાં આગળ સતત આ જ રીતનો વરસાદની જે ગતિ છે કે ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે હાલ વરસાદની આ ધોધમાર વરસાદ વચ્ચે જે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર છે જ્યાં ગણાતા પાલડી વિસ્તાર છે, સાથે જ જે શ્યામલ ચાર રસ્તા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં આગળ નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની અત્યારે હાલ ફરિયાદ છે તે પણ ઉઠી છે।
અમદાવાદ શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો જે પૂર્વ વિસ્તારમાં આવેલા છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે કે તે પણ જોવા મળી રહી છે. સાથે જ વરસાદ આવતાની સાથે જ હવે રોડ ઉપર પણ પાણીઓ ભરાઈ જવાની જે ફરિયાદ છે તે ઉઠી રહી છે. અત્યારે હાલ જે કહી શકાય કે જે હવામાન વિભાગે પણ આગામી 24 કલાક સુધી મધ્યથી ભારે વરસાદ જે છે વરસી શકે છે તેવી આગાહી કરી છે. એટલે આજના દિવસ અને રાત સુધી વરસાદ છે કે મન મૂકીને વરસી શકે છે, ત્યારે હવામાન વિભાગે હવે આગામી 24 કલાક બાદ જે વરસાદનું પ્રેશર છે તે ઓછું જોવા મળશે, જેના કારણે વરસાદ છે કે જેની ગતિ છે તે પણ ઓછી થઈ જશે અને 7 દિવસમાં જે વરસાદી માહોલ છે તે ઓછો થઈ જશે તેવો હવામાન વિભાગે એક આગાહી કરી છે. અત્યારે હાલ તો અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે કે તે વરસી રહ્યો છે અને વીજળીના કડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરાઈ જવાની ફરિયાદ છે કે તે પણ જોવા મળી રહી છે. વિધિ બિલકુલ મિહિર, આભાર આ તમામ જાણકારી બદલ. તો શામલ વિસ્તારથી તસવીરો અમારા સંવાદદાતા પહોંચાડી રહ્યા હતા કે જ્યાં અત્યારે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે.